મારું નામ નંદિની છે હું એક મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવું છું જ્યારે હું સાત વર્ષની હતી ત્યારે મારા પિતાએ આ દુનિયા છોડી દીધી હતી અને માત્ર બે વર્ષ પહેલાં મારી માતાનું પણ અવસાન થયું હતું હું વીસ વર્ષની છું જ્યારે મારી મોટી બહેન જેનું નામ સુહાની છે અમે બંને બહેનો અમારા ઘરે એકલા રહેતા હતા મારી બહેન નોકરી કરતી હતી અને તે તેની ઓફિસમાં કામ કરતો એક છોકરાને પસંદ કરતી હતી અને તે તેની સાથે લગ્ન કરવા માંગતી હતી હવે અમારા બે બહેનો સિવાય અમારું કોઈ ન હતું અમારો ભાઈ પણ ન હતો અમે બંને બહેનો એકબીજાને સહારો આપતા હતા મારી બહેને હંમેશા મારી ખૂબ કાળજી લીધી તે મારી સાથે એકદમ માતાની જેમ રહેતી હતી મમ્મી પપ્પાના અવસાન પછી મારી સંભાળ રાખનાર મારી બહેન જ હતી મારા માટે મારા માતા અને પિતા બંને તે જ હતી અમે બે બહેનો વચ્ચે બહુ ફરક ન હતો હું મારી બહેન કરતાં વધુ હેલ્ધી હતી તેથી જ હું તેના કરતાં મોટી દેખાતી હતી બે પૂર્ણ થયા પછી મેં મારો અભ્યાસ છોડી દીધો કારણ કે અમને ઘરના કામમાં ખૂબ જ તકલીફ પડતી હતી અમે બંને બહેનો અમારું ઘર ખૂબ સાફ રાખતી અમારું ઘર ઘણું મોટું હતું અમારા પિતાએ ખૂબ જ મહેનત કરીને આ બનાવ્યું હતું મારા પિતા તેમના જીવનકાળ દરમિયાન કહેતા હતા કે આ ઘર મારી બંને દીકરીઓનું છે અને જ્યારે તેઓ લગ્ન કરશે ત્યારે હું બંનેને અડધું અડધું ઘર આપી દઈશ અને હવે મારા માતા અને પિતા બંને આ દુનિયામાં નથી તો આ ઘર અમારું જ છે અને આમ તો ઘરની ચમક તો મા બાપથી જ આવે છે મારી બહેન સવારે ઓફિસ જવા નીકળતી ત્યારે તે રાત્રે આઠ વાગે જ ઘરમાં પ્રવેશતી અભ્યાસ પૂરો કર્યા પછી મેં ઘરે જ રહેવાનું નક્કી કર્યું હતું હું ઘરે જ રહેતી આખો દિવસ એકલા રહીને મને કંટાળો આવતો હતો તેથી જ મેં બાળકોને ટ્યુશન આપવાનું શરૂ કર્યું આ રીતે મારો સમય પણ પસાર થઈ જતો અને કામ પણ થઈ જતું જે છોકરો મારી બહેનને પસંદ હતો તે તેના માતા પિતાનો એક માત્ર પુત્ર હતો તેના માતા પિતા ગામમાં રહેતા હતા અને તેઓ ખૂબ જ ગરીબ હતા શહેરમાં રહીને તે દર મહિને તેનો પગાર તેના માતા પિતાને મોકલતો હતો જ્યારે તેને મારી બહેનને પસંદ કરી ત્યારે તેણે મારી બહેન સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું અમને આ સંબંધ સામે કોઈ વાંધો ન હતો કારણ કે છોકરો ખૂબ જ સરસ હતો મને પણ તે ખૂબ જ પસંદ આવ્યો અને તે મારી બહેનને ખૂબ પ્રેમ કરતો હતો તેને મારી બહેન વિશે બધું જ તેના માતા પિતાને જણાવ્યું હતું અને મારી બહેનનો ફોટો પણ મોકલ્યો હતો તેના પરિવારના સભ્યોને મારી બહેન ખૂબ પસંદ હતી અને તેઓ આ સંબંધ માટે સમત થયા હતા અને કહ્યું વહેલી તકે લગ્ન કરો અને અમે અમારી વહુને અમારી પાસે મોકલી દો મારી બહેન ગામડે જવા માંગતી ન હતી અને સુનિલ જીજુ પણ શહેરમાં કામ કરતા હતા જ્યારે સુનિલ શહેરમાં કામ કરતો ત્યારે મારી બહેન ગામડે જઈને શું કરશે તે આ બાબત વિશે વિચારતી હતી સુનિલ જીજુએ જ્યારે આ અંગે તેને તેના માતા પિતા સાથે વાત કરી તો તેઓએ કહ્યું કે અમને માત્ર એ જ ડર છે કે પત્ની મળ્યા બાદ તું બદલાઈ ન જા નહીં તો અમારા વૃદ્ધ મા બાપનું શું થશે મારી બહેને તેના સાસરીયાઓ સાથે વાત કરી અને તેમને ખાતરી આપી કે તે ક્યારેય તેમનો પુત્ર નહીં છીનવે તે પહેલેથી જ તેના માતા પિતાને જે હક આપતો આવ્યો છે લગ્ન પછી પણ એ જ હક આપશે કારણ કે અમે બંને બહેનો બે સહારા છીએ અને માતા પિતા વિના જીવીએ છીએ કદાચ માતા પિતાની કિંમત અમારા સિવાય કોઈ જાણતું નથી જીજુના માતા પિતાને મારી બહેનના પ્રેમાર અને સમજદાર શબ્દો ખૂબ જ પસંદ આવ્યા એ લોકો રજાઓમાં અમારા ઘરે આવ્યા હતા અને એ રીતે જીજુ અને મારી બહેનના લગ્ન થયા લગ્ન બહુ ધામધૂમથી થયા ન હતા કારણ કે ન તો સુનિલજીજુના કોઈ સગા હતા અને ન તો આ દુનિયામાં અમારું કોઈ હતું તેથી અમે ખૂબ જ સાદગીથી લગ્ન કર્યા સુનિલ જીજુના માતા પિતા મારી બહેનથી ખૂબ જ ખુશ હતા સુનિલ જીજુ મારી બહેનને તેમના ભાડાના ફ્લેટમાં લઈ ગયા હતા અને તેના માતા પિતા તેમના ગામ પાછા ફર્યા હતા એકાદ અઠવાડિયા મારી દીદી ત્યાં રહી પણ હંમેશા મારા વિશે તે ચિંતિત રહેતી હતી અને મેં આ ઘરમાં મારી બહેન વિના આખું અઠવાડિયું ખૂબ જ મુશ્કેલીથી પસાર કર્યું કારણ કે અમારું ઘર ઘણું મોટું હતું અમારા ઘરમાં લગભગ પાંચ રૂમ હતા અને તમામ રૂમમાં એટેચ બાથરૂમ હતા બે માળનું મકાન હતું મારી બહેનના ગયા પછી મને આટલા મોટા ઘરમાં બહુ બીક લાગતી હતી મારી મિત્ર ત્રણ ચાર દિવસ મારી સાથે રહી અને પછી ચાલી ગઈ પરંતુ તે મારી સાથે મારા ઘરે કેટલો સમય રહી શકે બહેન મને ખૂબ પ્રેમ કરતી હતી તેમને મારી બહુ ચિંતા થતી હતી કે હું ઘરે એકલી કેવી રીતે રહીશ અને પછી દીદી જ નોકરી કરતી હતી અને હું પણ તેની કમાણીથી જીવી શકતી હતી મારી બહેનના લગ્નને માંડ એક અઠવાડિયાથી વધુ સમય વીતી ગયો હતો અને દીદી તેમના સમાન સાથે અમારા ઘરે આવી અને કહ્યું કે તારા વિના મારું મન નથી લાગતું હું હંમેશા તારા વિશે ચિંતિત રહું છું તેથી હું અહીં જ તારી સાથે રહીશ મેં મારી બહેનને પણ કહ્યું કે એવું ન થાય કે જીજુ ગુસ્સે થઈ જાય તો દીદીએ કહ્યું તેને પણ તારી ચિંતા હતી અને જો તેને મળવું હશે તો તે મને મળવા અહીં આવી જશે પણ મને આ બધું ગમ્યું નહીં છોકરીનું સાચું ઘર એનું સાસરું હોય છે ત્યારે અચાનક મારા મનમાં વિચાર આવ્યો અમારું તો ઘર ઘણું મોટું હતું અને અમારા ઘરમાં ઘણા બધા રૂમ ખાલી હતા માત્ર મારી બહેન અને હું એક જ રૂમનો ઉપયોગ કરતા હતા તેથી જ મેં મારી બહેનને મારો વિચાર કહ્યો કે તમે અને જીજુ બંને અહીં જ રહી જાઓ સુનિલ જીજુ કેટલા વર્ષોથી ભાડાના ફ્લેટમાં રહે છે જો તમે બંને આ ઘરમાં રહેશો તો તમારું ભાડું બચશે અને તમારા બંનેની બચત થશે અને મને પણ ફાયદો થશે હું પણ અહીંની એકલતા સહન કરી શકતી નથી જો મને તમારો સાથ મળશે તો મને પણ ખૂબ આનંદ થશે દીદીને પણ મારો વિચાર ખૂબ જ ગમ્યો પછી તેણે પોતાનો વિચાર સુનિલ જીજુને સંભળાવ્યો સિનુલ જીજુએ કહ્યું કે તે બિલકુલ સાચું છે પણ હું ત્યાં મફતમાં રહી શકતો નથી મને તે ગમશે નહીં દીદીએ કહ્યું તમે એકવાર ઘરે આવો પછી અમે સાથે બેસીને વાતો કરીએ આટલું કહીને દીદીએ ફોન કાપી નાખ્યો જ્યારે સાંજે જીજુ ઘરે આવ્યા ત્યારે મેં તેને ઘરમાં રહેવા માટે તૈયાર કરી લીધા અને મેં તેમ પણ કહ્યું હતું કે ભાડું આપવાને બદલે તમે લોકો મને તમારી માની અને મને તમારી સાથે રાખો મારા માટે આ પૂરતું છે સુનિલ જીજુ મને પોતાની બહેન માનતા હતા તેણે કહ્યું મારો ઈરાદો તને મારી સાથે ફ્લેટમાં લઈ જવાનો હતો પરંતુ ફ્લેટ ખૂબ જ નાનો છે અમારા માટે ત્યાં રહેવું પણ મુશ્કેલ છે તેથી જ મેં તને ત્યાં લઈ જવા માટે કહ્યું નથી મેં કહ્યું કોઈ વાંધો નહીં હવે તમે લોકો અહીં મારી સાથે જ રહેશો હવે આ તમારું ઘર છે અને આમ પણ આ ઘર ફક્ત મારું અને દીદીનું જ છે સુનીલ જીજુ ખૂબ સારા હતા અને અમારા ઘરે રહેવા સમંત થયા હતા તેણે પોતાનો ફ્લેટ ખાલી કર્યો અને ત્યાંથી સામાન અમારા ઘરે શિફ્ટ કર્યો હવે દીદી અને જીજુ સવારે સાત વાગે કામ પર જતા અને હું બંને માટે રાત્રિ ભોજન તૈયાર કરતી આમ દિવસો પસાર થતા રહ્યા મારી બહેનના લગ્નને બે વર્ષ થઈ ગયા હતા અને હજુ બહેનને કોઈ સંતાન ન હતું દીદીના બાળકો પણ ખૂબ જ પ્રિય હતા બીજી તરફ સુનિલ જીજુને પણ બાળકો ખૂબ પસંદ હતા દીદીએ ઘણા ડોક્ટરોની સલાહ લીધી અને પરિણામ કંઈ આવ્યું નહીં પછી ધીમે ધીમે મારી બહેનના લગ્નને ચાર અને પછી પાંચ વર્ષ વીતી ગયા અને આજ સુધી અમારા ઘરમાં બાળકોનું હાસ્ય ન હતું હું પણ મારા ઘરમાં રોનક જોવા માંગતી હતી હવે મારી બહેન પણ હાર સ્વીકારવા લાગી અને હું હજી લગ્ન કરવા માંગતી ન હતી હું પહેલાં મારી બહેનના બાળકો સાથે રમવા માંગતી હતી એ પછી હું લગ્ન કરીને મારા સાસરે જવા માંગતી હતી પરંતુ કદાચ મારી આ ઈચ્છા માત્ર ઈચ્છા જ રહેવાની હતી કેટલાકે અમને તીર્થયાત્રા પર જવાની સલાહ આપી તો કેટલાકે અમને ઘરે હવન કરવાનું કહ્યું કેટલાકે તાંત્રિક બાબા પાસે જવાનું કહ્યું હતું અને હું પોતે પણ દીદી સાથે બધે જતી હતી કારણ કે તે પણ એકલી હતી સુનિલજીજુ ઓફિસ જતા હતા લગ્ન પછી ત્રણ વર્ષ સુધી મારી બહેન નોકરી કરતી રહી પણ પછી તેની તબિયત બગડવા લાગી અને પછી તે ગર્ભવતી પણ ન થઈ શકી આ કારણથી જીજુએ દીદીને નોકરી છોડાવી દીધી અને ઘરે બેસીને આરામ કરવાનું કહ્યું હું બહેન સાથે મળીને ઘણી જગ્યાએ ગઈ હતી કારણ કે મારી બહેન ગર્ભવતી થવા માટે ઘણા પ્રયત્નો કરતી હતી અને દરેક વખતે તેના પ્રયત્નો નિષ્ફળ જતા હતા અમે ઘરે ઘણા હવન કરાયા હતા અને શહેરના દરેક ડૉક્ટરની સલાહ લીધી હતી પણ શું પ્રોબ્લેમ હતો કોઈ અમને કંઈ કહેતું ન હતું બધા મારી બહેનને દવાઓ આપતા અને બહેન દવા ખાઈને પરેશાન થઈ ગઈ હતી અને દર વખતે ઘણી અપેક્ષા સાથે દવા લીધી પણ કંઈ થયું નહીં દીદીએ મન્નત માની લીધી હતી કે જો તેમને સંતાન થશે તો તેઓ મંદિરમાં જઈને ગરીબોને ભોજન આપશે પરંતુ આનાથી પણ કોઈ પરિણામ આવ્યું ન હતું એ જ રીતે ઘણા વર્ષો વીતી ગયા બહેન હિંમત હારી રહી હતી પણ હું તેમને હિંમત આપી અને ખાતરી આપી કે એક દિવસ ભગવાન ચોક્કસપણે તેમની પ્રાર્થના સાંભળશે અમે દરેક કામથી નિરાશ હતા અને થાકેલા અને હાર્યા ઘરે બેઠા ભગવાનના ફેસલાની રાહ જોતા હતા એક દિવસ જીજુના દૂરના સંબંધીઓ મારી બહેનને મળવા આવ્યા હતા તેઓએ રાત્રે અમારા ઘરે ડિનર પણ લીધું હતું તે બંને પતિ પત્ની હતા અને સુનિલ જીજુની પત્નીને જોવાની ઘણા સમયથી ઇચ્છા કરતા હતા કારણ કે બંને ખૂબ જ સાદગીથી લગ્ન કર્યા હતા એટલા માટે લગ્નમાં કોઈ મહેમાન આવી શક્યા ન હતા હવે આ લોકો શહેરમાં આવ્યા હતા તેથી તે મારી બહેનને મળવા અમારા ઘરે પણ આવ્યા હતા તેણે મારી બહેનને કહ્યું કે તમારા શહેરમાં એક તાંત્રિક બાબા રહે છે તમે એકવાર તેમને બતાવો દીદીએ કહ્યું કે અમે બધા તાંત્રિક બાબા પાસે ગયા છીએ પરંતુ દરેક વખતે અમારા પ્રયાસો નિષ્ફળ સાબિત થાય છે તેણે કહ્યું કે વધુ એકવાર પ્રયાસ કરો અને જુઓ દીદી તેમની વાત માની ગઈ અને પછી દીદી તાંત્રિક બાબા પાસે ગઈ અને મને પણ પોતાની સાથે લઈ ગઈ તેણે દીદી માટે જડીબૂટીઓ તૈયાર કરી અને પતિ પત્ની બને તેનું સેવન કરવાની સલાહ આપી દીદીએ તે જડીબૂટીઓ ખૂબ પાબંદી સાથે ખાધી અને સિન સુનીલ જીજુને પણ ખવડાવી રહી હતી પરંતુ તેમ છતાં કોઈ ફાયદો થયો નહીં પછી એક દિવસ અમારા પડોશમાં એક કાકી રહેતી હતી તેનો દીકરો મારી પાસેથી ટ્યુશન લેતો હતો ક્યારેક તે તેના પુત્રને લેવા અમારા ઘરે આવતી હતી અને એકાદ બે કલાક વાત કર્યા પછી નીકળી જતી તે દિવસે પણ તે તેના પુત્રને લેવા અમારા ઘરે આવી હતી જ્યારે તેણે મારી બહેનનો ઉદાસ ચહેરો જોયો ત્યારે તેણે તેનું કારણ પૂછ્યું કે સુહાનીને શું થયું છે પછી દીદીએ તેમની બાજુમાં બેસીને તેમને કહ્યું કે આ વખતે પણ તેમને કોઈ ફાયદો થયો નથી અને એ પણ કહ્યું કે તેણે દરેક રીતે પોતાનો પ્રયાસ કર્યો છે અને હવે તે હિંમત હારી ગઈ છે પણ પછી કાકીએ બહેનને એક જ્યોતિષ વિશે કહ્યું તેણે કહ્યું કે એકવાર તમે તેમની પાસે જશો તો તમને ચોક્કસ ફાયદો થશે તે એક જ્યોતિષી પણ છે અને તે એક વૈદ્ય પણ છે તે તમારી કુંડલી જોઈને તમને જણાવશે કે તમારી કુંડલીમાં બાળક છે કે નહીં જો હા તો તેઓ તમારી સારવાર કરવાનું શરૂ કરશે અને જો ના તો તેઓ તમને ના પાડી દેશે તે તમને ખોટા સહારો નહીં આપે મને ખાતરી છે કે તમે ચોક્કસપણે ગર્ભવતી થશો તમને ઘણો ફાયદો થશે આંટીની વાત સાંભળીને દીદીના હૃદયમાં ફરી એકવાર આશાનું કિરણ જાગ્યું બીજા જ દિવસે દીદી વેદ પાસે એકલી ગઈ હતી કારણ કે બાળકોની પરીક્ષા ચાલી રહી હતી અને મારી પાસે દીદી સાથે જવાનો સમય ન હતો જ્યારે બહેન ઘરે આવી ત્યારે મેં જોયું કે વેદે બહેનને પાણીમાં સફેદ પાવડર પહેરવી અને દરરોજ તેનું સેવન કરવાનું કહ્યું અને તેણે મારી દીદીને લવિંગ પણ આપ્યા તેમને કહ્યું કે તમને પંદર દિવસ સુધી તમારી સાડીના પલ્લુમાં આ આ બાંધીને રાખવા પડશે અને સૂતી વખતે લવિંગ તમારા શરીર પર ઘસી લેવા તે તે પછી ફરી દુપટ્ટાના પલ્લુમાં બાંધી અને રાખી દેવા મને તે વેધ કરતા તાંત્રિક બાબા વધુ લાગતો હતો અને કાકીએ મને કહ્યું હતું કે તે એક જ્યોતિષી પણ છે દીદીએ વેદે આપેલી સૂચના પ્રમાણે બધું કર્યું અને બીજા અઠવાડિયે બહેન ગર્ભવતી થઈ ગઈ દીદી જ્યારે ગર્ભવતી થઈ તો હું ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગઈ કે બધું કેવી રીતે થયું આ બે બાબતોને કારણે બહેન આસાનીથી ગર્ભવતી થઈ ગઈ આ કેવી રીતે થઈ શકે હાલમાં બહેન ખૂબ જ ખુશ હતી કારણ કે તે માતા બનવા જઈ રહી હતી તે આનંદથી છલકાઈ રહી હતી તે સુનિલ જીજુને આ સમાચાર કહેવા માગતી હતી અને રાત્રે જ્યારે જીજુ ઘરે આવ્યા તો તેને ખૂબ જ ખુશીથી તેને આ સારા સમાચાર સંભળાવ્યા અને તે પણ આ સાંભળ્યા પછી મારી જેમ હેરાન થઈ ગયા કારણ કે છેલ્લા પાંચ વર્ષમાં આવું કંઈ બન્યું નથી તો પછી સામાન્ય વેદની મુલાકાત લીધા પછી દીદી આટલી જલ્દી ગર્ભવતી કેવી રીતે થઈ જ્યારે સુનિલ જીજુએ દીદીને ડૉક્ટર પાસે જવાનું કહ્યું ત્યારે દીદીએ સ્પષ્ટ ના પાડી દીધી અને કહ્યું કે તે ડૉક્ટર પાસે નહીં જાય ડોક્ટરો સીધી ઊંધી દવાઓ આપે છે અને પછી આટલા લાંબા સમય પછી તેમને આ સારા સમાચાર મળ્યા છે જે તેઓ બગાડવા માંગતી નથી પણ મારા મગજમાં એ બધું ચાલતું હતું કે આ બધું કેવી રીતે શક્ય બને લવિંગના ટુકડા તેના શરીર પર ઘસવા અને સફેદ પાવડર ખાવાથી દીદી કેવી રીતે ગર્ભવતી થઈ જ્યારે આ મારી આંખે જોયેલ છે કે દીદીએ કોઈ ડોક્ટર છોડ્યા નથી કે કોઈ તાંત્રિક બાબાને છોડ્યા નથી ઘણા તાંત્રિક બાબાએ કેટલીક ઔષધિઓ પણ આપી હતી અને તે વસ્તુઓથી પણ દીદી ગર્ભવતી ન થઈ તો આ બધું શું હતું આ બધામાંથી પરિણામ ખૂબ જ ઝડપથી બહાર આવ્યું અને વધુ રાહ પણ જોવી ન પડી પણ મા બનવું કે માં ન બનવું આ બધું ભગવાનના જ હાથમાં છે તો વેદે મારી બહેનને એવું શું આપ્યું હું કશું સમજી શકતી ન હતી મને મારી બહેનની ક્રિયાઓ પણ અજીબ લાગવા લાગી હતી અને તેનાથી પણ વધુ નવાઈની વાત એ હતી કે પંદર દિવસમાં દીદીનું પેટ વધવા લાગ્યું હતું મને ખૂબ જ નવાઈ લાગી ગર્ભવતી મહિલાનું પેટ પણ ત્રીજા અને ચોથા મહિનામાં બહાર આવવા લાગે છે પરંતુ મારી બહેનનું પંદર દિવસ પછી જ વધવા લાગ્યું જો હું તેને કંઈ કહું તો તે મને ઠપકો આપીને કહેતી કે તું વેદજી પર શંકા કરે છે મારી કુંડલી જોયા પછી તેણે મને કહ્યું કે તારી કુંડલીમાં માતા બનવાની ખુશી બહુ વહેલા છે તું જલ્દી જ માતા બનીશ અને તેણે જે કહ્યું તે બિલકુલ સાચું સાબિત થયું જુઓ મને એક અઠવાડિયા પછી સારા સમાચાર મળ્યા અને હવે મેં દીદીને કોઈ પણ પ્રશ્ન પૂછવાનું જ બંધ કરી દીધું હતું પણ હવે મને આ રાત જાણવામાં રસ પડવા લાગ્યો હતો હું જાણવા માગતી હતી કે આટલી ઝડપથી આ બધું કેવી રીતે બન્યું જે આટલા વર્ષોમાં બન્યું ન હતું એક દિવસ મારી બહેન નાહવા માટે બાથરૂમમાં ગઈ હતી અને તેણે તેની સાડી ઉતારીને બાથરૂમમાં લટકાવી દીધી હતી જે સાડીમાં એ લવિંગ બાંધેલું હતું પહેલાં હું કિચનમાં ગઈ અને મેં ગરમ મસાલાના ડબ્બામાંથી બે લવિંગ કાઢીને હાથમાં રાખ્યા અને પછી સફેદ ચોળા કાઢીને તેના પડીકા બનાવ્યા અને જઈને દીદીની અસલી પડીકી સાથે બદલી નાખી તે પછી હું ઝડપથી બાથરૂમમાં ગઈ અને મારી બહેનની સાડીના પલ્લુમાં કિચનમાંથી લાવેલા લવિંગ બાંધી દીધા અને સાચા લવિંગ પોતાની પાસે રાખ્યા મેં તે પાવડર પાણી સાથે લીધો અને પછી તે લવિંગ પણ મારા દુપટ્ટાના પલ્લુમાં બાંધી દીધું કારણ કે હું એ જોવા માગતી હતી કે તે મારી પર અસર કેવી રીતે કરશે કારણ કે હું જાણતી હતી કે મારા પર તેની કોઈ અસર નહીં થઈ શકે કારણ કે હું પરણિત ન હતી મને આ બધું કર્યાને લગભગ ચાર પાંચ દિવસ થઈ ગયા હતા અને મને કંઈ થયું ન હતું હું ખૂબ જ ચિંતિત થઈ ગઈ અને સમજી ગઈ કે જ્યોતિષી મારી બહેનને મૂર્ખ બનાવી રહ્યો છે રાતનો સમય હતો અને પછી હું સૂઈ ગઈ અને સવારે જ્યારે મારી આંખ ખુલી તો મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ મને સમજાયું કે મારું પેટ મારી બહેન જેટલું મોટું થઈ ગયું છે આનો અર્થ એ થયો કે હું પણ ગર્ભવતી થઈ ગઈ હતી અચાનક મારા પેટમાં શું થઈ ગયું તે જોઈને હું ખૂબ જ ચિંતિત હતી મારું પેટ બિલકુલ સગર્ભા સ્ત્રી જેવું થઈ ગયું હતું હું પરેશાન હતી કે મેં હજી લગ્ન પણ નથી કર્યા તો પછી હું કેવી રીતે ગર્ભવતી થઈ શકું હું બિલકુલ ગર્ભવતી સ્ત્રી જેવી જ દેખાતી હતી હવે હું મારી બહેન અને જીજા સામે પણ જઈ શકતી ન હતી અને હું વિચારતી હતી કે દુનિયાના લોકો સામે હું મારું મોં કેમ બતાવીશ મેં બાળકોના માતા પિતાને પણ ફોન કરીને કહ્યું હતું કે તે થોડા દિવસો તેના બાળકોને ન મોકલે હું બહાર જાઉં છું બાળકો પાસેથી મેં મારો જીવ તો છોડાવી લીધો હતો પણ ઘરના લોકો પાસેથી હું કેવી રીતે જીવ બચાવી શકત હું આખો દિવસ મારા રૂમમાં રહેવા લાગી જેમ જેમ દિવસો વિકતા ગયા તેમ તેમ પેટ બધાથી છુપાવી રાખ્યું મારું પેટ પણ બહાર આવી રહ્યું હતું અને બહેનનું પેટ પણ એવી જ રીતે વધી રહ્યું હતું તેમનું પેટ તેની પ્રેગ્નન્સીના કારણે હતું પણ આ બધું મારી સાથે શું થઈ રહ્યું હતું હું રૂમમાં જ રહેતી જેથી કોઈ મને જોઈ ન શકે જ્યારે પણ મારી બહેન મને કોઈ કામ માટે બોલાવતી તો હું પણ કોઈને કોઈ બહાનું કાઢતી અને તેમને ના પાડતી હતી જીજુ પણ મારા વિશે પૂછતા હતા કે નંદિની ક્યાંય દેખાતી નથી આજકાલ તે મારી સાથે વાત પણ નથી કરતી તો મારી બહેન કહેતી હતી કે કદાચ તેની તબિયત સારી નથી અને તેથી જ તે વધારે બહાર નથી જતી હું લાંબા સમય સુધી ઘરમાં રહી પરંતુ એક દિવસ મારી બહેન પણ મારા રૂમમાં આવી ગઈ અને મને જોઈને ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગઈ તેણે મારા ચહેરા પર થપ્પડ પણ મારી અને કહ્યું કે જો આવી વાત હતી તો તે અમને કહ્યું હોત હું ચૂપચાપ તારા લગ્ન કરી દેત બટ તારે અમારી ઇજ્જતને બગાડવાની શી જરૂર હતી હું ખૂબ જ શરમ અનુભવી રહી હતી અને દીદીને મારા સત્ય વિશે કેવી રીતે સમજાવું તે મને જ સમજાતું ન હતું દીદી મને પૂછી રહી હતી કે આ બધું કોણે કર્યું અને તે કોણ છે મને કશું સમજાતું ન હતું અને હું રડવા લાગી મારી આંખમાંથી સતત આંસુ નીકળતા રહ્યા હતા જ્યારે દીદીએ ખૂબ જીદ કરી ત્યારે મેં તેમને કહ્યું કે જે સફેદ પાવડર તમને વેદજીએ આપ્યો હતો અને લવિંગ જે પલ્લુમાં બાંધવા માટે આપ્યા હતા મેં તે તમારા પલ્લુમાંથી ચોરી કરીને મારા પલ્લુમાં બાંધી દીધા હતા અને મેં તમારી દવા પણ બદલી નાખી હતી અને અસલી દવા હું પીતી હતી કારણ કે હું જાણવા માંગતી હતી કે તું આટલી જલ્દી કેમ ગર્ભવતી થઈ ગઈ અને તેથી મારું પેટ નીકળી ગયું બહેન હાથ જોડીને હું તમને વિનંતી કરું છું કે તમારી બહેન પર વિશ્વાસ રાખ હું ખોટું કરવાનું ક્યારેય વિચારી પણ શકતી નથી આ જ કારણ છે કે મારું પેટ ગર્ભવતી મહિલા જેવું લાગે છે દીદીને પણ આ બધું સાંભળીને ખૂબ જ નવાઈ લાગી કે મારા લગ્ન પણ નથી થયા તો પછી મારી સાથે આ કેવી રીતે થયું પછી બહેને મને થોડા દિવસ મારા રૂમમાં રહેવા કહ્યું અને કહ્યું તારે બહાર આવવાની બિલકુલ જરૂર નથી ભલે ગમે તે થાય પણ અત્યારે તું રૂમમાંથી બહાર આવીશ નહીં મેં દીદીને કહ્યું ઘરમાં કોઈ આવીને મારા વિશે પૂછે તો દીદી કહેવા લાગી હું તેમની સંભાળ રાખીશ મેં મારી બહેનની વાત માની અને રૂમમાં રહેવા લાગી મારા ટ્યુશન મૂક્યાને ઘણો સમય થઈ ગયો હતો તેથી જ તેના માતા પિતા અમારે ઘરે આવતા હતા અને તેઓ મારા વિશે પૂછતા હતા તો દીદીએ ઘણા લોકોને હું શહેરની બહાર ગઈ હોવાનું કહીને જવા દીધા હતા પણ આ રાજ કેટલા દિવસ છુપાયેલો રહેત એક દિવસ ફરી એક બાળકની માતા અમારા ઘરે આવી પરંતુ તે અમારા ઘરમાં આવીને જ બેસી ગઈ દીદીએ તેને કહ્યું અને તેની સામે ચા નાસ્તો પણ રાખ્યા હવે તે મારી બહેન સાથે વાત કરી રહી હતી ત્યારે અચાનક તેને અમારું આખું ઘર જોવાનું વિચાર આવ્યો બહેને તેને ઉપરના માળે બધા રૂમ બતાવ્યા પણ તે નીચેનો રૂમ પણ જોવા માંગતી હતી તે સમજી ગઈ હતી કે મારી બહેન તેને ખૂબ જ વિચિત્ર લાગી રહી છે પછી કંઈક એવું બન્યું જેની હું કલ્પના પણ કરી શકતી ન હતી દીદીને અચાનક કોઈનો ફોન આવ્યો તે ફોન પર વાત કરવામાં વ્યસ્ત થઈ ગઈ અને તે બાળકની માતાએ રૂમનો દરવાજો ખોલ્યો અને મારા રૂમની અંદર આવી અને જેવી તેની નજર મારા પર પડી અને તેમને જોઈને હું પણ સતબત થઈ ગઈ હવે બધું ભગવાનના હાથમાં હતું પછી બન્યું એવું કે મહિલાના મોબાઈલ પર અચાનક એક કોલ આવવા લાગ્યો અને કોલ રિસીવ કરનાર વ્યક્તિએ કહ્યું કે તેની દીકરીની તબિયત ખૂબ જ ખરાબ છે તે તરત જ અમારા ઘરેથી ભાગી ગઈ ત્યારે અમારા જીવમાં જીવ આવ્યો દીદીએ કહ્યું કે બંને તેટલી વહેલી તકે ઉકેલ શોધવો પડશે નહીં તો અમે કોઈને અમારું મોઢું બતાવી શકીશું નહીં આ વખતે ભગવાને અમારી ઈજ્જત બચાવી હતી પરંતુ અમને પણ ખબર ન હતી કે આગળ શું થવાનું છે તેથી દીદીએ સુનીલ જીજુને કહેવાનું નક્કી કર્યું પણ હું ડરી ગઈ હું ઈચ્છતી ન હતી કે તેને આ વિશે ખબર પડે કારણ કે હું જાણતી હતી કે તે પણ તેની સારીને ખોટી ગણશે કે તેનું અફેર ચાલી રહ્યું છે અને આ બધું કોઈ છોકરા દ્વારા જ કરવામાં આવ્યું છે બહેને મને સાંત્વના આપી અને કહ્યું કે હું તારી સાથે છું હું જાણું છું કે તે કંઈ કર્યું નથી તેથી તારે ડરવાની કોઈ જરૂર નથી પણ આ કોઈ નાની વાત ન હતી એક કુંવારી છોકરીનું ગર્ભવતી થવું પણ દીદીએ કહ્યું કે તેને સુનિલને કહેવું પડશે છેવટે અમારી પાસે તેમના સિવાય કોઈ નથી તેમને કહ્યા વિના અને ઉકેલ કેવી રીતે કાઢીશું અને પછી દીદીએ આ વાત જીજુને કહી જેથી તે મારા પર ખૂબ ગુસ્સે થઈ ગયા મને ખબર હતી કે તે પણ દવાની વાત માનશે નહીં અને તેણે એમ પણ કહ્યું કે તારી બહેને બહુ ખોટું પગલું ભર્યું છે મને ખૂબ જ શરમ આવતી હતી કે મારાથી અજાણતા આટલી મોટી ભૂલ થઈ ગઈ બહેને જીજુને સમજાવવાની કોશિશ કરી પણ તેણે કહ્યું તું મને મૂરખ બનાવવાનો પ્રયાસ કરી રહી છું અને દીદીની કોઈ પણ વાત પર તે વિશ્વાસ કરતા ન હતા જેનાથી તે અમારી બંને બહેનો પર નારાજ થઈ ગયા પણ દીદીએ કહ્યું ચાલો આપણે ડૉક્ટર પાસે જઈએ પછી ચોક્કસ ડોક્ટર આપણા આ સમસ્યાના ઉકેલ કાઢશે પરંતુ જીજાએ આનો કોઈ જવાબ ન આપ્યો અને તે તેના રૂમમાં ગયા અને હું પણ મારા રૂમમાં ગઈ અને ખૂબ રડી કારણ કે મેં જીજુને મારા ભાઈ માન્યા હતા તેને મારી વાત પર વિશ્વાસ કરવો જોઈએ હતો પરંતુ તે ગુસ્સે થઈ ગયા હું તેમની સાથે આંખ પણ મલાવી શકતી ન હતી જ્યારે પણ જીજુ મને રૂમની બહાર જોતા ત્યારે તે મારી બહેન પણ ગુસ્સે થઈ જતા અને તેને કહેતા કે તારી બહેનને રૂમની અંદર લઈ જાઉં જેથી હું તેનું મોઢું પણ ન જોઈ શકું જ્યારે હું ઘરે આવું ત્યારે આ મારી સામે ન આવવી જોઈએ પછી બહેને રાત્રે જીજુને બધું સમજાવ્યું હતું કે તે એક છોકરી છે આપણે તેને સહારો આપવો જોઈએ અને તેની સમસ્યાઓ દૂર કરવી જોઈએ નહીં તો તેની સાથે લગ્ન કોણ કરશે આખરે જીજુ મને ડૉક્ટર પાસે લઈ જવા રાજી થઈ ગયા પણ દીદીને સખ્ત મનાઈ કરી હતી કે દિવસના સમયે તેની સાથે ઘરની બહાર ન નીકળતી મોકો મળે ત્યારે જ તેને ડૉક્ટર પાસે લઈ જાવી પછી દીદીએ તક જોઈને મને ડૉક્ટર પાસે લઈ ગઈ હું ખૂબ જ નર્વસ હતી કે હવે શું થશે ડૉક્ટરના ક્લિનિક પર ઘણી ભીડ હતી અમે લગભગ એક કલાક ત્યાં બેઠા પણ અમારો વારો આવ્યો ત્યારે જ ડૉક્ટરના ચેકઅપનો સમય પૂરો થઈ ગયો તેથી અમારે કાલે ફરી અહીં આવવાનું હતું તેથી અમે ઘરે ચાલ્યા ગયા હતા અમે ઘરે આવ્યા ત્યારે જીજુએ બહેનને પૂછ્યું કે શું થયું ડોક્ટરે શું કહ્યું જેથી બહેને કહ્યું કે ડોક્ટરનો સમય પૂરો થઈ ગયો હતો તેથી અમે ઘરે પાછા આવ્યા અને હવે કાલે ફરી જઈશું મેં ખૂબ જ ભારે હૃદયે રાત વિતાવી હતી અને દિવસ આવવાની રાહ જોઈ રહી હતી હું આખી રાત ચાકતી હતી હું રાહ જોઈ રહી હતી કે કાલે સવાર આવશે અને મારી મુશ્કેલીનો અંત આવશે ત્યાર સુધીમાં સવાર થઈ ગઈ હતી સવારે દસ વાગ્યે દીદી ફરીથી મને ડૉક્ટરના ક્લિનિકમાં લઈ ગઈ અમે ચેકઅપ કરાવવા માટે ઘરની બહાર નીકળ્યા હતા દીદીએ તેનું ચેકઅપ કરાવ્યું ન હતું મારો વારો આવ્યો હતો અને મને પરસેવો વરી ગયો હતો ડોક્ટર મને તેમની સાથે ચેકઅપ માટે લઈ ગઈ હતી મારું ચેકઅપ થઈ ગયું અને મને બહાર મોકલવામાં આવી પરંતુ ડોક્ટર લાંબા સમય પછી બહાર આવ્યા અને થોડા ચિંતિત જણાતા હતા જ્યારે મારી બહેને પૂછ્યું તો ડૉક્ટરે કોઈ સાચો જવાબ ન આપ્યો અને કહ્યું કે હું કેટલાક ટેસ્ટ લખી રહી છું તે ટેસ્ટ કરાવ્યા પછી મારી પાસે આવું અને અમે ટેસ્ટ કરાવ્યા અમને બીજા દિવસે ટેસ્ટ રિપોર્ટ મળવાનો હતો અને અમે બીજા દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા બીજો દિવસ પણ વીતી ગયો અમે બપોરે બે વાગ્યે લેબમાં રિપોર્ટ લેવા ગયા પછી ડૉક્ટર પાસે ગયા અને ડૉક્ટરને રિપોર્ટ આપ્યો અને ડૉક્ટરે કહ્યું કે હું ગર્ભવતી નથી માત્ર પેટમાં ઇન્ફેક્શન થયું છે જેના કારણે પેટ ફૂલી ગયું છે અને પેટના ચારે ભાગ પર ચરબી છે આ વાત સાંભળીને મેં રાહતનો શ્વાસ લીધો ડૉક્ટરની વાત સાંભળીને દીદીએ પોતાની જાતને તપાસી લીધી કારણ કે હવે દીદીને પણ ગરબડ લાગવા લાગી હતી જ્યારે દીદીનું ચેકઅપ થયું અને બીજે દિવસે જ્યારે અમને દીદીનો રિપોર્ટ આવ્યો ત્યારે તે ચોંકી ગઈ કારણ કે દીદી પણ ગર્ભવતી ન હતી પણ મારી જેમ તેનું પેટ પણ ઇન્ફેક્શનને કારણે ફૂલી ગયું હતું દીદીને પણ ખ્યાલ આવી ગયો હતો કે તે વેધ એક દગો કરનાર માણસ છે અને પૈસાના નામે લોકોને છેતરે છે તેની દવાઓ લોકોના પેટમાં બીમારીઓનું કારણ બની રહી છે બહેન મારી સામે ખૂબ જ શરમ અનુભવી રહી હતી જ્યારે મારા જીજુને આ વાતની જાણ થઈ ત્યારે તેઓએ પણ ખૂબ જ પસ્તાવો કરવા લાગ્યા અને તેઓએ પણ જે ગુસ્સો દર્શાવ્યો હતો તેના માટે માફી માંગવા લાગ્યા દીદીએ મને એમ પણ કહ્યું કે આટલી બુદ્ધિશાળી હોવા છતાં મને પણ જ્યોતિષી જેવા માણસ પર વિશ્વાસ હતો તે વ્યક્તિએ આપેલી ખરાબ દવાને કારણે અમારી બંને બહેનોને પેટમાં ઇન્ફેક્શન થઈ ગયું અમારી સારવાર તો શરૂ થઈ ગઈ હતી પણ તે ઘણા લોકોને મૂર્ખ બનાવતો હતો અને પેટના રોગોનું કારણ બની રહ્યો હતો મારી બહેન અને જીજુએ મળીને તે દગો કરનાર સામે પોલીસ કેસ કર્યો હતો પોલીસે તેની અને તેની ટીમની ધરપકડ કરી હતી કારણ કે ત્યાં ઘણી બધી મહિલાઓ હતી જે આ માણસની નબળી દવાઓનો શિકાર બની રહી હતી મારી બહેને ઘણા દિવસો સુધી પ્રાર્થના કરી અને તે ભગવાન સામે ઓલાદ માટે રડતી રહી આખરે ભગવાને તેની પ્રાર્થના સાંભળી અને હાથસાના છ મહિના પછી મારી બહેન ગર્ભવતી થઈ અને નવ મહિના પછી તેને એક સુંદર પુત્રને જન્મ આપ્યો મારી બહેન અને જીજુ ખૂબ ખુશ હતા અને તેમના પુત્રને જોઈને ખૂબ જ ખુશ થતા હતા મારો ભાણેજ મારા ખોળામાં હતો અને હું તેને ખૂબ પ્રેમ કરતી હતી મારી બહેને કહ્યું હતું કે જો તે તારો ભાણેજને જોઈ લીધો અને તેને રમાણી પર લીધો હવે એક વર્ષમાં તારા માટે સારા સંબંધ જોયા પછી અમે તારા લગ્ન કરશી આનાથી વધુ મારે શું જોતું હતું મારી બહેન તેના જીવનમાં ખુશ થઈ ગઈ હતી તેને જોઈને હું પણ ખુશ થઈ ગઈ ભગવાને અમને આ મોટી સમસ્યામાંથી કાઢ્યા હતા અને તે અમારા માટે ઘણું હતું હું તમને મિત્રોને વિનંતી કરવા માંગુ છું આવો ઢોંગીઓનો શિકાર ન થવું અને તેની આપેલી દવા જાણ વિના ન લેવી જેવું અમારી સાથે થયું તમારી સાથે પણ આવું થઈ શકે છે આવા લોકો અને લોકોની દવાઓ લેવાને બદલે ભગવાનની સામે બેસીને ભગવાનને પ્રાર્થના કરવી વધુ સારું થશે જે કોઈને નિરાશ કરતા નથી તેના ઘરે દેર છે અંધેર નથી તે દરેકના સાંભળનાર છે તેથી હું તમને તે કહેવા માંગુ દગો આપતા લોકોથી દૂર રહેવું અને જો તમને લાગતું હોય કે તમારી આસપાસ આવા ઠગ લોકો છે જેઓ વિવિધ પ્રકારના ખોટા વચનો આપીને લોકોને લૂંટી રહ્યા છે તો આવા લોકો સામે પગલાં લો અને તેમને તમારા વિસ્તારથી દૂર ભગાડવાનો પ્રયાસ કરો જેથી કરીને તે બીજા લોકોને મૂર્ખ બનાવે નહીં અને તમને જો મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં મને જરૂરથી કહેજો કે તમને મારી સ્ટોરી કેવી લાગી છે થેન્ક યુ